માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. વ્હાઇટ ટોક કેપિટલના સીઈઓ આશિષ સોમય આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. આશિષજી સ્વાગત છે. ત્યારે માર્કેટ નવા હાઈસ તો બનાવી રહ્યું છે, પણ ક્યાંક જોવા જઈએ તો એફઆઈઆઈઝનો એટલો ટેકો નથી મળ્યો અને ડીઆઈઆઈઝના ટેકા સાથે આ લાઈફ હાઈસ અચીવ થઈ રહ્યા છે, પણ હજુ પણ ઉપરના મથાળે આવીને માર્કેટ થોડુંક થાક ખાઈ રહ્યું છે. અત્યારની સિચ્યુએશનને તમે કઈ રીતે મૂલવો છો? એકચ્યુઅલી આવું જેમ આપણે થોડું કરેક્શન આવે કે પછી યુનો તમે એમ તમે જુઓ તો વન વે મૂવમેન્ટ, આપણે એક તરફા મૂવમેન્ટ જોયું છે માર્કેટમાં. અને સ્મોલ અને મિડ કેપ ઇન્ડેક્સ તો મારા ખ્યાલથી સ્મોલ કેપ ઇન્ડેક્સ એપ્રિલ પછી પણ હજી બીજા 3% ઉપર આપણને જોવા મળ્યું. એટલે ડેફિનેટલી કોઈ જાતનું કરેક્શન, કન્સોલિડેશન કે પછી સાઇડવેઝ મૂવમેન્ટ. અને સામે તરફ તમે જુઓ તો ચાઇનામાં જે ન્યૂઝ ચાલે છે કે પછી યુએસમાં થોડી અનસર્ટન્ટી કે પછી આપણા રિઝલ્ટ્સ બી તમે જુઓ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કે પછી ફાઇનાન્શિયલ્સમાં થોડું મિક્સ્ડ રિઝલ્ટ છે. એટલે મને એવું લાગે છે કે આ કરેક્શન જે છે કે પછી કન્સોલિડેશન જે છે એ બહુ જ જરૂરી છે. અને સામસામે જે સાઇડ પર જે બધા ઇન્વેસ્ટર્સ છે જેમનાથી આખી રેલી સમજો કે છૂટી ગઈ છે, કે જે લોકો ઓપોર્ચ્યુનિટી શોધે છે, એમને માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. તેમ છતાં આપણે જોઈ રહ્યા છે જે સારા એવા કહી શકાય વધી ગયા હતા એવા મિડ કેપ અને સ્મોલ કેપમાં એક નાનું કરેક્શન આવ્યું, જોકે એને એક બહાનું જોતું હતું અને એ બહાનું મળી ગયું અને કરેક્શન આવ્યું. પણ કોઈક વેલ્યુ શોધવી હોય, કોઈ સારા સ્ટોક શોધવા હોય તો એની પસંદગી કઈ રીતે કરવી, ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં? એકચ્યુઅલી સો ડેફિનેટલી સ્ટોક બાય સ્ટોક કે પછી બોટમ અપ યુ નો દરેક કંપનીનું અલગ મૂલ્યાંકન કરવું પડે. પણ તમે જુઓ તો ઘણા બધા એવા સ્ટોક્સ છે જેમાં ફંડામેન્ટલ્સમાં એટલે રિઝલ્ટ સારું છે, પરફોર્મન્સ સારું છે, ફંડામેન્ટલ્સમાં કંઈ બહુ મોટો ફેરફાર નથી, છતાંય આ કરેક્શનમાં તમે જુઓ તો આખું ને આખું સ્મોલ કેપ ઇન્ડેક્સ મારા ખ્યાલથી 9-10% જેવું ડાઉન છે. અને ઘણા બધા સ્ટોક્સ 25-30% ડાઉન છે ઓલરેડી. એટલે આ એક જાતનું પેનિક છે. પછી તમે જેમ વાંચ્યું કે પેલા બીએસસીમાં રૂલ ચેન્જીસ આવ્યા અને પછી કંઈ ક્લેરિફિકેશન બી આવ્યું, એટલે એક જાતનું મને લાગે છે કે છેલ્લા 7-8 દિવસમાં એક જાતનું પેનિક આપણે જોવા મળ્યું આપણને. પણ એમાં ઘણા બધા સારા શેર્સ છે જેમાં ફંડામેન્ટલી કોઈ ચેન્જીસ નથી, એમાં પણ બહુ મોટા મોટા કમસે કમ 20-21% ડિક્લાઇન આપણને જોવા મળ્યા. એટલે અત્યારે એક ઓપોર્ચ્યુનિટી છે. અને એમ નથી કહેતો કે આ કરેક્શન આજે હવે અહીંયા પતી જશે, થોડાક દિવસ આવી ઊંચનીચ રહી શકે છે, પણ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી મળશે ઇન્વેસ્ટર્સને. અને જેટલા અને કોઈ બી મોટું કરેક્શન આવે તો એને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. વોલેટિલિટીમાં જે સારી વાત એ થઈ કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કમબેક કરતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને પ્રાઇવેટ બેન્ક્સ તમે જુઓ જે અત્યાર સુધી લગાડ હતી, સાઇડવેઝ ચાલી રહી હતી, ફાઇનલી હવે એમણે એક લીડ લીધી છે. પણ તેમ છતાં લીડ લીધા હોવા છતાં પણ ત્યાં ઉપરના મથાળે ત્યાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. કઈ રીતે મળવો છો પ્રાઇવેટ બેન્ક્સને? ઇસી પ્રાઇવેટ બેન્ક્સમાં તમે જુઓ તો છેલ્લા 6 મહિનાથી કે પછી મારા ખ્યાલથી કદાચ 6 મહિનાથી વધારે, પણ ઘણી બધી જે લીડિંગ બેન્ક્સ છે, મોટી બેન્ક્સ આપણે કહીએ જેમ કે HDFC બેંક છે કે પછી કોટક, ICICI એક્સેટ્રા જે છે, એ બધી મને લાગે છે કે ઘણા વખતથી સિમિલર પ્રાઇસ કે પછી સિમિલર પ્રાઇસ રેન્જમાં જોવા મળી હતી. અને સેકન્ડ ચીજ આપણે જોઈએ તો સ્મોલ અને મિડ કેપમાં મોટું મૂવમેન્ટ આવ્યું. અને નિફ્ટીમાં આપણે જોઈએ તો 15,500-15,700 સુધીની રેન્જમાં ઘણા વખત, ઘણા સમય સુધી નિફ્ટી હતું, અને પછી છેલ્લા 1-1.5 મહિનામાં આપણે એક નવી રેન્જ આપણને જોવા મળી. એટલે મોટા મોટી તમે એમ જોવો તો એમ કહી શકાય કે પછી પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સની વાત છે એ સાચી છે. પણ ઓવરઓલ આપણે લાર્જ કેપ સ્પેસ જે જોઈએ તો ઓવરઓલ જે લાર્જ કેપ સ્પેસ છે કે નિફ્ટી છે એમાં અંડર પરફોર્મન્સ હતું, અને સ્મોલ એન્ડ મિડ કેપમાં એક બહુ મોટો આપણને ઉછાળ જોવા મળ્યો. એટલે પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ તો ડેફિનેટલી એટ્રેક્ટિવ છે જેમ તમે કીધું, પણ સાથે જ સાથે તમે જો લાર્જ કેપ ઇન્ડેક્સ બી જુઓ તો હમણાં આપણને થોડું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે, વેરેસ એક્ચ્યુઅલી બધી મૂવમેન્ટ આપણે ઘણા વખતથી સ્મોલ એન્ડ મિડ કેપ ઇન્ડેક્સમાં જોઈ હતી. તો અત્યારે તમે રોકાણની તક ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે નવા ઇન્વેસ્ટર્સ માટે આવા નાના નાના ડિપ બહુ નવી વાત છે, અને હજી તેઓ લોકો ટેવાયેલા નથી આટલા મોટા ઘટાડાને, ત્યારે રોકાણ કરવું તો ક્યાં? અમે લોકો હંમેશા રોકાણ કરવા માટે મલ્ટી કેપ પોર્ટફોલિયો જ કહેતા હોઈએ છીએ. એટલે જો સમજો ઇન્વેસ્ટર્સ ડાયરેક્ટલી શેર્સ લેતા બી હોય તો પણ ખાલી સ્મોલ કેપ જ લેવા જોઈએ કે પછી ખાલી લાર્જ કેપ લેવા જોઈએ, એવી જાતનું એવી રીતનું કન્સ્ટ્રક્શન નહીં હોવું જોઈએ પોર્ટફોલિયોનું. ઓપોર્ચ્યુનિટી બોટમ અપ બેઝિસ પર સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ
એટલે સેક્ટર દરેક સેક્ટરમાં અને દરેક માર્કેટ કેપના જે સ્પેસમાં ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, એટલે જોવાની વાત એમ છે કે ખાલી મેં જોયું છે કે ઘણીવાર બધા ઇન્વેસ્ટર્સ હોય છે એમનો ખાલી સ્મોલ કેપ પોર્ટફોલિયો હોય છે કે પછી લીડિંગ જે બ્લુ ચિપ સ્ટોક્સ હોય છે એ ઘણી બધી વાર નથી હોતા પોર્ટફોલિયોમાં. એટલે મલ્ટી કેપ પોર્ટફોલિયો હોવો જોઈએ એ પહેલી વાત છે. અને બીજી વાત જે છે કે રિસન્ટ પાસ્ટમાં જે મોમેન્ટમ કઈ જાતમાં કયા સેક્ટરમાં જોવા મળ્યું છે એનાથી દૂર હટીને એક હોલિસ્ટિક અપ્રોચથી જોવું જોઈએ, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખવો જોઈએ. છતાંય જો તમે સેક્ટર્સની વાત કરતા હોવ તો મને એવું લાગે છે કે જેટલા બી, જેમ મેં પહેલાં બી ઘણી વાર કીધું છે, કેપિટલ માર્કેટથી જોડાયેલા જે જેટલા બી સેક્ટર્સ છે એને તમે ખાલી 3-6 મહિનાથી મૂલ્યાંકન એનું નહીં કરો, પણ લાંબા ગાળા માટે જેટલા બી કેપિટલ માર્કેટ્સથી જોડાયેલા સેક્ટર અને સબ સેક્ટર છે એમાં એક મૂવમેન્ટ છે. આજની તારીખમાં તમે જુઓ તો રિયલ એસ્ટેટ છે, એમાં એક જાતની આપણને રિવાઇવલ જોવા મળી રહી છે. એની સાથે જ તમે જુઓ તો જેટલા બી એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે કે પછી મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સિંગ ઓરિએન્ટેડ જે સેક્ટર્સ અને સેગમેન્ટ્સ છે, એટલે હું ખાલી એમ કહીશ કે જે કોવિડને, કોવિડના સમયમાં જે એક માર્કેટમાં મોટી બહુ મોટો ફોલ આવ્યો અને પછી બહુ મોટી એક રિકવરી બી આપણને જોવા મળી, એ હું એમ નથી માનતો કે સિક્લિકલ છે. હું એવું માનું છું કે એ સસ્ટેનેબલ અને સ્ટ્રક્ચરલ ચેન્જ એને એમ કહેવાય કે ઘણી બધી ચીજો એવી છે જે પ્રી કોવિડ લેવલ પર નહીં જાય, કારણ કે ઘણી બધી ચીજોમાં રિફોર્મ્સ છે કે પછી મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજીઝ છે કંપનીઝની, કે પછી ડિજિટલ એડેપ્ટેશન છે, કેપિટલ માર્કેટ એડેપ્ટેશન છે, એ બધી ચીજો ચેન્જ થઈ ગઈ છે. હવે પાછી આપણે જે પહેલાં જે દોરમાં હતા એમાં નહીં જાય, એટલે આ બધા સ્ટ્રક્ચરલ ચેન્જીસ છે અને લાસ્ટિંગ ચેન્જીસ છે, એટલે એનો ફાયદો લેવો જોઈએ. પણ તેમ છતાં અમુક સેક્ટર્સ હજુ પણ કહી શકાય એમના પર પ્રશ્નાર્થ છે, કઈ રીતે આગળ રિકવરી આવશે, તો તમને અમુક સેક્ટર્સ કે સ્ટોકમાંથી એક્ઝિટ લેવાની પણ અત્યારે તમે સલાહ આપો છો? સી, આઈ થિંક ડેફિનેટલી ઇટ ઇઝ બધાના પોર્ટફોલિયો સ્પેસિફિક ક્વેશ્ચન છે એક્ચ્યુઅલી, પણ મને એવું લાગે છે કે જ્યાં પણ વેલ્યુએશન, સમજો હવે સ્મોલ કેપ મિડ કેપમાં બી તમે જુઓ કે પછી ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સમાં તમે જુઓ, તો અલ્ટિમેટલી શું થાય છે, એક આપણે બહુ મોટી રેલી જોઈએ અને હમણાં ખાલી છેલ્લા 7-8 દિવસમાં એક કરેક્શન આપણને જોવા મળ્યું. એટલે ડેફિનેટલી આટલી મોટી રેલી આવે અને આટલું મોમેન્ટમ આપણને જોવા મળે, એટલે ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સમાં 3-6 મહિનામાં સ્ટીપ મુવમેન્ટ આપણને જોવા મળ્યું છે. એટલે કહેવાની વાત એમ છે કે કોઈ બી સ્ટોરીઝ હોય કે કોઈ બી થીમ્સ હોય એની પર ધ્યાન નહીં આપીને ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ અને એના પરફોર્મન્સ પર ધ્યાન આપે તો વધારે ફાયદો થઈ શકે. હવે ઓપનિંગ અપ થીમ વધુ એક્ટિવ થઈ જશે, કારણ કે તમે જો મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં પણ હવે 10 વાગ્યા સુધીની લિમિટ મળી ગઈ છે, તો એક ઓપોર્ચ્યુનિટી બધા જ બિઝનેસીસને મળી રહી છે આગળ કામકાજ વધારવા માટે. તમને લાગે છે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરી આ બંને સેગમેન્ટ પર અત્યારે હવે સારી ઓપોર્ચ્યુનિટી છે અને વધુ રોકાણ કરી લેવું જોઈએ? સી, આઈ થિંક ઓપનિંગ અપનો જે વાત છે હજી સુધી મને એવું નથી લાગતું સસ્ટેનેબલ છે, કારણ કે આપણે વેક્સિનેશનનો ડેટા કે પછી કેટલી હદ સુધી વેક્સિનેશન આપણું પહોંચી ગયું અને થર્ડ વેવ કે પછી અત્યારે આપણને આપણા દેશમાં બી કોઈ કોઈક સ્ટેટ્સ છે કે કોઈ કોઈક સિટીઝ છે ત્યાં પાછું આપણને થોડાક કોવિડના કેસીસ જોવા મળે છે, અને આપણે વેસ્ટર્ન વર્લ્ડ જોઈએ કે પછી પાર્ટ્સ ઓફ ચાઇના બી આપણે જોઈએ તો ત્યાં બી કોવિડનું થર્ડ વેવની આપણને વાત થતી દેખાય છે. એટલે ઓપનિંગ અપ ટ્રેડ જે આપણે એમ કહીએ એ મને હજી નથી લાગતું કે એટલા કોન્ફિડન્સથી કહી શકાય એવું નથી લાગતું. આઈ વુડ સ્ટીલ વોચ કે કોવિડનું જે વેક્સિનેશન છે એ કઈ સ્પીડથી આગળ વધે છે, અને હોપફુલી જો થર્ડ વેવ આપણને નહીં જોવા મળે તો ડેફિનેટલી, એટલે આઈ વુડ વેઇટ અનધર 15 દિવસથી 1 મહિનો હું કોવિડનો ડેટા અને વેક્સિનેશનનો ડેટા જોઈને પછી આની પર ડિસાઈડ કરી શકું એકચ્યુઅલી. તો અત્યારે જો ગત વર્ષની તુલના કરીએ અથવા 6 મહિનાને પણ એક આકલન કરીએ તો આશીષજી કેટલા લોકો ફરી પાછા SIP તરફ વળ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતું દેખાયું છે? કારણ કે તમે જો આ વખતે આખું જે ઇન્વેસ્ટમેન્ટ છે ડાયવર્સિફાઈડ થઈ ગયું, IPO માર્કેટ પણ બઝિંગ હતું, એક બાજુ તમે ઇક્વિટી માર્કેટને નવા હાઈ સત્તા જોઈ રહ્યા છો, તો એમાં SIP અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આવ્યું? હા ડેફિનેટલી, તમે જુલાઈનો જે ડેટા જોવો તો હિસ્ટોરિકલી મારા ખ્યાલથી સૌથી વધુમાં વધુ નેટ ઇન્ફ્લો આપણને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોવા મળ્યા. અને જેમ તમે કીધું કે જેમ તમે IPO અને મ્યુચ્યુઅલ ફંડ્સનો દાખલો આપ્યો, તો મ્યુચ્યુઅલ ફંડ્સની અંદરમાં પણ તમે NFOs જોવો, નવા ફંડ્સ કોઈ લોન્ચ થયા હોય, કે પછી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ જોવો, કે પછી જેમ તમે કીધું SIPનો નંબર જે દર મહિને લોકો રોકે છે, બધી ચીજમાં ઇમ્પ્રુવમેન્ટ છે.
અને જુલાઈનો જે મહિનો છે એમાં હાઈએસ્ટ ઇક્વિટી ઇન્ફ્લો આપણને જોવા મળ્યો મ્યુચ્યુઅલ ફંડ્સમાં. પણ આખરે હું થોડું જાણવા માંગીશ કે થોડું ગ્લોબલ સેન્ટિમેન્ટની પણ અસર આપણા માર્કેટ પર થઈ રહી છે, એવામાં એફઆઈઆરનું તમે જોયું હશે જુલાઈમાં ખાસું વેચવાલી ઓલરેડી આપણે જોઈ લીધી, શું ફરી પાછા એફઆઈઆર આવતા દેખાશે? કારણ કે ઇન્ફ્લેશન જે આપણે વિચારી રહ્યા છે અને હાલના તમે કોર ડેટા જોયા હોય, યુએસના ઇન્ફ્લેશનના ડેટા જોયા હોય તો હજુ એટલા સુધરીને નથી આવ્યા, એટલે ઇન્ફ્લેશનની ચિંતા થોડીક ત્યાં નરમ પડી છે. આપણા આરબીઆઈના ડિસિઝનને તમે કઈ રીતે મૂલવો છો? આપણા પણ આંકડાઓ આગળ આવશે, કોઈ ચિંતા કરવી જોઈએ અને એફઆઈએસ નું વલણ કેવું રહેશે? સી એક્ચ્યુઅલી જે બી મને એટલે એફઆઈએસ નો ડાયરેક્ટ ડેટા એટલે સી એફઆઈએમાં બી એવું છે કે ઇટ ઇઝ નોટ વન, કે ધેર ઇઝ નોટ વન એફઆઈએ, ધેર આર હંડ્રેડ ઓફ થાઉઝન્ડ અને બધાનું બિહેવિયર અલગ હોય છે. પણ જો તમે એફઆઈએના ડેટાની વાત કરો તો મને એવું લાગે છે કે ઇન્ડિયામાં ઘણા બધા જે પૈસા આવે છે એ એટલે માટે આવે છે કારણ કે ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ આપણે એમ કહીએ કે ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ, કે પછી એશિયન ઇક્વિટી, કે પછી બ્રિક્સ. એટલે જો ચાઇનામાં અને એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ્સનું જે ઇન્ડેક્સ છે મેઇન, એમાં ચાઇનાનું વેટેજ છે 40%. એટલે હવે તમે છેલ્લા મહિના બે મહિનામાં તમે વાંચો છો અને સાંભળો છો કે ચાઇનામાં એડટેક કંપનીઝ છે, એજ્યુકેશન ટેકનોલોજી કંપનીઝ છે, કે પછી ઘણી બધી જે હવે ગેમિંગની વાત થાય છે કે ઘણી બધી કંપનીઝ છે એની પ્રોફિટેબિલિટી અને એમના બિઝનેસ પર જે ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી છે એ જાત જાતના રોકટોક લગાવવાની કોશિશ કરી રહી છે. એનાથી ચાઇનાનું જે આખું ટેકનોલોજી સેક્ટર છે કે ચાઇનાની જે માર્કેટ્સ છે એમાં ઘણું નુકસાન થયું છે અને ત્યાંની જે પોલિસીસ છે કે રેગ્યુલેશન છે એના પર તમે એમ કહી શકો કે થોડો ભરોસો ઉઠી ગયો છે ફોરેન ઇન્વેસ્ટર્સનો. હવે લાંબા ગાળામાં એનો ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે કારણ કે આપણે ત્યાં ડેમોક્રેટિક ચલન છે બધું, અને બીજી વાત એ છે કે આપણી ગવર્મેન્ટ જે છે એ ફીડબેક, જેમ કે હમણાં આપણે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ હટાવ્યો તો ફીડબેક આપણે સાંભળીએ છીએ, કે પછી આપણે જે બી ઇન્ટરનેશનલ લો છે એ બધું ફોલો કરીએ છીએ, એટલે લાંબા ગાળામાં આપણો ફાયદો થઈ શકે. પણ એકવાર તો શું થાય કે જે ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા નીકળે તો ઇમર્જિંગ માર્કેટના ફંડમાંથી પૈસા નીકળે તો 40% ચાઇનામાંથી નીકળે પણ 10-12% ઇન્ડિયામાંથી પણ પાછા ખેંચાય. એટલે અત્યારે આ જે સિચ્યુએશન છે જે તમે ચાઇનાની સાંભળો છો કે પછી ફોરેનર્સના આઉટફ્લોઝની સાંભળો છો, મારા ખ્યાલથી એ બધું એક સાથે લિંક છે. અને ચાઇનાથી અને ઇમર્જિંગ માર્કેટથી પૈસા નીકળે એટલે ઇન્ડિયાથી પૈસા નીકળે એ સ્વાભાવિક છે, પણ એ મને લાગે છે કે શોર્ટ ટર્મ ફિનોમેનન છે. આગળ જતાં અમે લોકો બી ઘણા એફપીઆઈઝના પૈસા મેનેજ કરીએ છીએ અને અમે લોકો એવું જોયું છે કે ઇમર્જિંગ માર્કેટ અને બ્રિક્સમાં નહીં જતા ઘણા બધા એફઆઈઆઈઝ ડાયરેક્ટલી ઇન્ડિયામાં એઝ અ સિંગલ કન્ટ્રી પણ ઇન્વેસ્ટ કરવા માંગે છે. એટલે એનાથી આપણી પર મને નથી લાગતું કે કોઈ ખરાબ અસર પડે. અને આપણા ઇન્ફ્લેશનની વાત આપણે કરીએ તો જેમ આરબીઆઈની પોલિસીમાં કે જેમ આપણને દર્શાવવામાં આવે છે કે જેને આપણે કહીએ કે ટ્રાન્ઝિયન્ટ છે કે પછી ટેમ્પરરી છે કે પછી ઇટ્સ અ પાસિંગ ફેઝ, એટલે એ આગળ જતાં જોવું પડે. પણ મને નથી લાગતું કે આવતા 3-6 મહિનામાં ઇમિડિયેટલી કોઈ જાતનો પોલિસી ચેન્જ આપણને જોવા મળે. સાચી વાત છે, પણ ત્યારે જ હવે આગળ શું કરવું આ એક મોટો પ્રશ્ન છે. રોકાણ ક્યાં કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે અસેટને ડાયવર્સિફાઈડ કરવું, કારણ કે એક બાજુ સોનામાં પણ ઘટાડો છે, બીજી બાજુ આપણે ઇક્વિટીમાં પણ વોલેટિલિટી તો જોઈ રહ્યા છે પણ નવી તેજી પણ છે. તમે શું સલાહ આપશો અત્યારે? એકચ્યુઅલી ઘણા બધા જે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ હોય છે, ભલે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે ડાયરેક્ટ ઇક્વિટીમાં કરતા હોય, ગભરાવાની કોઈ વાત નથી એકચ્યુઅલી. કારણ કે એમ અત્યાર સુધી તો હું એમ સાંભળતો હતો કે બધા લોકો કરેક્શનની ઓપોર્ચ્યુનિટી જોતા હતા કે સારું એવું રોકાણ કરી શકે અને એમને એન્ટ્રી મળી શકે. એટલે મને એવું લાગે છે કે આપણે જે છેલ્લા 6 મહિના 1 વર્ષમાં માર્કેટમાં જે રેલી જોઈ છે, જેમ મેં કીધું, મને લાગે છે સસ્ટેનેબલ છે. એટલે કોઈ બી કરેક્શન આવે તો એની ઓપોર્ચ્યુનિટી આપણે લેવી જોઈએ. જેમ પહેલાં મેં કીધું, એક ડાયવર્સિફાઈડ મલ્ટીકેપ પોર્ટફોલિયો હોવો જોઈએ, કોઈ જાતનું એમાં બાયસ નહીં હોવું જોઈએ સેક્ટર્સ તરફ કે પછી સ્મોલ કેપ મિડ કેપ તરફ. ડાયવર્સિફાઈડ મલ્ટીકેપ પોર્ટફોલિયો પોતાનો 20-25-30 સ્ટોકનો જે ડાયરેક્ટલી કાં તો પોતે કન્સ્ટ્રક્ટ કરો કાં તો મ્યુચ્યુઅલ ફંડ કે પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં રોકો, પણ જેટલા બી કરેક્શન આવે એને ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ. તો એક સીધી સલાહ, ઘટાડો આવે છે તો રોકાણ કરવાની તક શોધો અને ડાયવર્સિફાઈડ રાખો, મલ્ટીકેપ ફંડ રાખો, બધા એક જ જગ્યાએ પૈસા રોકવાને બદલે અલગ અલગ સેક્ટર્સ સ્ટોક સ્પેસિફિક રોકાણ કરવું જોઈએ અને સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ ત્રણેયમાં તમારે ડાયવર્સિફાઈ કરવું જોઈએ. આશીષજી, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાય અને આ સાચી સચોટ સલાહ આપવા માટે. થેન્ક યુ. તો હાલ પૂરતું આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.